દર્શક મિત્રો વાત મંગળની આજે કરવાના છીએ કુંડલી અંદર મંગળની મહાદશા પેલ મહાદશા ઉપર વાત કરીએ પછી આપણે વાત કરીએ મંગળની મહાદશા વધારે વધારે પડતી પડતી આપણને આપણને આપે આપે છે છે સફળતા અને આ મહાદશા જે વ્યક્તિના જીવનની અંદર ખરાબ હોય આવા વ્યક્તિઓ બધી વસ્તુ લઈ લે છે ક્યાંક ને ક્યાંક કર્જની સમસ્યા થાય છે મંગળ એ શુભ અને અશુભ આ બંને પ્રકારના ફળ આપે છે ગ્રહોના સેનાપતિ તરીકે મંગળ ગ્રહને ઓળખવામાં આવે છે અને મંગળ અગ્નિ તત્વનો કારકગ્રહ છે મેષ અને વૃષ્ટિક રાશિની અંદર મંગળ મહારાજ પોતે સ્વગૃહિ હોય છે મકર રાશિની અંદર ઉચ્ચના અને કર્ક રાશિની અંદર નીચસ્ત બનતા મંગળ મહારાજ જે વ્યક્તિના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ અને નુકસાન આપે છે કોઈ વ્યક્તિને ગમે તેટલું સાહસ કરવું હોય ને તો સાહસ વૃત્તિ જે આવે છે એ મંગળ દ્વારા પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો કુંડલીની અંદર જ્યારે સૂર્ય અને મંગળ સાથે હોય મંગળ અને રાહુ સાથે હોય ત્યારે અંગારક યોગનું સર્જન કહેવામાં આવે છે દર્શક મિત્રો જે વ્યક્તિના જન્માક્ષરમાં અંગારક યોગ

એટલે કે સ્વભાવ વધારે પડતો ઉગ્ર બની જતો હોય છે મનની અંદર નેગેટિવિટી વધારે પડતી રહેતી હોય છે આવા વ્યક્તિઓના જીવનની અંદર ડગલે પગલે સમસ્યાઓનું સર્જન થતું હોય છે અને રિલેશન છે આ રિલેશનોની અંદર પણ આવા વ્યક્તિઓને સમસ્યા ઉત્પન્ન થતી હોય છે દર્શક મિત્રો એવું છે કે આ જે વ્યક્તિના જીવનમાં સૂર્ય મંગળ સાથે હોય મંગળ રાહુ સાથે હોય આવા વ્યક્તિઓના સંબંધો વધારે પડતા બગડતા હોય છે એટલે કે રિલેશનોની અંદર સમસ્યા આ આ વસ્તુના લીધે હંડ્રેડ પર્સેન્ટ સર્જાતી હોય છે તો આનાથી બચવા માટે કયા ઉપાયો કરવા અંગારક યોગથી બચવા માટે મંગળવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે વ્યક્તિના જીવનની અંદર મંગળ અને રાહુ સાથે છે સૂર્ય અને મંગળ સાથે છે આવા લોકોએ મંગળવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ મંગળવારના દિવસે ખાસ કરી અને ભગવાન શિવના જે પુત્ર છે કાર્તિકેય ભગવાન આ કાર્તિકેય ભગવાનની ઉપાસના કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ એના લીધે પ્રાપ્ત થાય છે મિત્રો મંગળનો બીજો અશુભ યોગ કહેવામાં આવે છે કે જે વ્યક્તિના જીવનની અંદર નાનામાં નાની સ્થિતિ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વ્યક્તિના સંબંધોને એટલા બધા ખરાબ કરી દે છે કે એને એમ થાય છે કે નહીં નહીં હવે તો મારું શું થશે કારણ કે રિલેશન બહુ વધારે પડતા બગડી જાય છે કુંડલીની અંદર ચોથા સ્થાનમાં સ્થાનમાં આઠમા સ્થાનમાં અને સ્થાનમાં અને પહેલા સ્થાનમાં જો મંગળ હોય તો આ વ્યક્તિને મંગળ દોષ કહેવામાં આવે છે જે વ્યક્તિ માંગલિક હોય છે આવા વ્યક્તિઓને વિવાહને લગતી સમસ્યાઓ હોય મંગળના લીધે સમસ્યા સર્જાતી હોય આવા વ્યક્તિઓએ હનુમાનજી મહારાજને દરરોજને માટે સિંદૂર ચડાવવો જોઈએ અથવા મંગળવારે અવશ્ય સિંદૂર ચડાવવો જોઈએ અને મંગળ પીડિત વ્યક્તિએ જમીન ઉપર સુવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે છે મંગળનો ત્રીજો અશુભ યોગ જેને આપણે કહીએ જેના લીધે જીવનની અંદર મંગળ એ આપણા કોન્ફિડન્સ નો કારક છે જ્યારે મંગળ કર્ક રાશિની અંદર હોય ત્યારે વ્યક્તિનો મંગળ નીચસ્થ બને છે અને એના લીધે એનું કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે છે આવા વ્યક્તિઓને લોહીને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે આવા વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક તમને ઉત્તમ પ્રકારનો લાભ પણ એના દ્વારા પ્રાપ્ત થાય જો તમારો નીચસ્થ મંગળ છે તો તમારે તાંબુ પહેરવું સારું રહેશે તાંબાનું કડું પહેરો તાંબાની વીટી પહેરો તો એના દ્વારા નીચસ્થ મંગળ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને સુંદર મજા નો લાભ મળતો જણાય છે આવા વ્યક્તિઓએ ગોળ અને ખાસ કરીને ગોળનું દાન કરવાથી પણ આવા વ્યક્તિઓને પોઝિટિવ રિઝલ્ટ મળે છે મિત્રો વાત આપણે કરીએ છીએ મંગળ છે એ કર્જનો પણ કારકગ્રહ ગણવામાં આવે છે જે વ્યક્તિના જીવનની અંદર મંગળ ઉર્જાનો કારક છે મંગળ ભાઈનો કારક છે મંગળ ભૂમિનો કારક છે મંગળ શક્તિનો કારક છે મંગળ સાહસનો કારક છે મંગળ પરાક્રમનો કારક છે અને મંગળ શૌર્યનો પણ કારકગ્રહ ગણવામાં આવે છે મંગળ મેષ અને વૃષ્ટિક રાશિનો સ્વામી છે અને આ મંગળ મહારાજ જે વ્યક્તિના જીવનની અંદર હોય જે વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવ

મંગળ દેવતા કરાવવામાં આવે તો હંડ્રેડ તમારી કર્જ લગતી સમસ્યામાં તમને રાહત મળે છે પોઝિટિવ ફાયદો મળે છે ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય છે દર્શક મિત્રો મંગળ વિશે જ આપણે ચર્ચા કરીએ છીએ ઘણા વ્યક્તિઓના જીવનની અંદર મંગળ દુષ્પ્રભાવ નાખતો હોય છે કે જીવનમાં ડગલે સમસ્યાઓનું સર્જન થતું હોય છે જો તમારે સાહસની વૃત્તિ તમારી ઓછી છે તમે ગમે એટલી મહેનત કરો છો છતાં તમે તમારામાં આવડત છે વ્યક્ત નથી કરી શકતા તો સમજી લેવાનું તમારો મંગળ ક્યાંક ને ક્યાંક ડાઉન છે મંગળ તમને સમસ્યા આપી રહ્યો છે અને આ મંગળના

મીઠું ભોજન જો તમે બપોરના સમયે વ્યક્તિઓને આપશો પરિશ્રમ કરતા વ્યક્તિઓને આપશો તો પણ મંગળ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને સુંદર મજાનો લાભ મળશે પરંતુ કોઈ જ્યોતિષીની સલાહ લય કોઈ વિદ્વાન જ્યોતિષીની સલાહ લઈ અને મંગળનો મૂંગા અનામિકા આંગળીની અંદર તમારે ધારણ કરવું જોઈએ આ આંગળીની અંદર ટચલીની બાજુની આંગળીની અંદર તમારે મંગળનો મૂંગા કોઈ જ્યોતિષની સલાહ તમે ધારણ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે દર્શક મિત્રો મંગળ જમીનનો કારક ગ્રહ છે ઘણા લોકોને જમીનને લગતા વાદ વિવાદ આપણે જોયા છે કોર્ટ કચેરીની અંદર ભાઈ 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 ભાઈબેન કે પછી પિતા ને પુત્ર આવા અનેક આપણે કિસ્સાઓ જોયા છે કે જેની અંદર જમીનને લગતી સમસ્યાઓ કોર્ટ કચેરીની અંદર જતી હોય છે અને જમીનને લગતા વાદ વિવાદો ઉત્પન્ન થાય એના લીધે સમસ્યાઓ વધારે પડતી રહેતી હોય છે તો મંગળ જયારે નીચસ્થ બનતો હોય મંગળ જયારે પીડિત બનતો હોય ત્યારે ભૂમિને લગતી સમસ્યા વિવાદને લગતી સમસ્યા આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તો મંગળવારના દિવસે સવારના પોરમાં સૂર્યોદય સમયે તમારે એટલે કે ઉદય થાય આ સમયે તમારે સ્નાન કરી કરી પૂજાપાઠ તાંબાની ધાતુની અંદર તમારે મંગલનું યંત્ર હોય અને દક્ષિણ દિશાની અંદર તમારે સ્થાપિત કરવાનું અને ત્યારબાદ એ યંત્રને ધૂપ દીપ લાલ ચંદન વગેરે વસ્તુ અર્પણ કરીને ઓમ ભૌમાય નમઃ ઓમ ભૌમાય નમઃ આ મંત્રનો નો આઠ વખત તમારે જપ કરવાનો એના દ્વારા તમારી જમીનને લગતી સમસ્યા હશે વાદ વિવાદને લગતી સમસ્યા હશે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને આ સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે દર્શક મિત્રો મંગળની મહાદશા વ્યક્તિના જીવનની અંદર ઘણો બધો લાભ અને ઘણું બધું નુકસાન પણ આપતી હોય છે ઘણી વખત એવું હોય છે કે શનિ અને મંગળ બે ગ્રહો સાથે હોય તો એને અગ્નિયોગ કહેવામાં આવે અને આ શનિ અને મંગળ જ્યારે સાથે હોય ત્યારે માતા એવા વ્યક્તિઓએ માતા પિતાના પગ અવશ્ય રોજને માટે પગે લાગી અને પોતે બહાર નીકળવું જોઈએ એના દ્વારા શનિ મંગળના દુષ્પ્રભાવમાંથી પોતે બચી શકે છે પોઝિટિવ રિઝલ્ટ મળે છે જો આવા વ્યક્તિઓ મંગળવારના દિવસે સુંદરકાંડનો પણ પાઠ કરે તો પણ શનિ મંગળનો જે અશુભ પ્રભાવ છે કે જેના લીધે વ્યક્તિના જીવનની અંદર જાન લેવા દુર્ઘટનાઓ બનતી હોય છે નથી કહેતા ગાડીનું એક્સિડન્ટ થયું માંડ બચી ગયા આ વસ્તુ આવે તો ક્યારે આવે શનિ અને મંગળ આ બંનેનો જ્યારે સંબંધ હોય દ્રષ્ટિ હોય અથવા તો શનિ મંગળ સાથે હોય ત્યારે આવી સમસ્યાઓ સર્જાતી હોય છે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક શનિ છે ને હવા છે અને મંગળ છે આગ છે હવા આગ ને આગ છે એને હવા આપવામાં આવે તો શું થાય આગ ભડકવાની જ છે ને અને એટલા માટે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શનિ અને મંગળનો અગ્નિયોગ બને છે જેના લીધે હથિયાર હવાઈ દુર્ઘટનાઓ આ બધી વસ્તુઓ આવા વ્યક્તિઓ સાથે વધારે પડતી રહેતી હોય છે અને આવા વ્યક્તિઓને ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાતી હોય પરંતુ શનિ અને મંગળનો જો શુભ પ્રભાવ પડતો હોય તો આવા વ્યક્તિઓ ટેકનોલોજીને લગતા ફરી

ઓકે જો એમના જન્માક્ષર જોઈએ તો પહેલા સ્થાનની અંદર ગુરુ રાહુનો બની રહ્યો છે અને સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે હવે સાતમા સ્થાનની અંદર જ્યારે કેતુ મહારાજ હોય ત્યારે લગ્નમાં વિલંબ વિચ્છે જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે અમુક અમુક સમયાંતરે એકલું રહેવું વધારે ગમે ક્યારેક ક્યારેક લગ્નની અંદર નેવું નવ્વાણું ટકાએ વાતો આવીને અટકી પણ જાય કર્ક રાશિનો મંગળ છે નીચસ્થ મંગળ બિરાજમાન છે અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ પણ ડાઉન કરાવડાવે અને પહેલે રાહુ ક્યારેક ગુસ્સાનું પ્રમાણ પણ વધારે કરાવે પણ ચિંતા ન કરો વૃષભમાં ખાસ કરીને આગામી સમયની અંદર અત્યારે મહાદશાની જો વાત કરવામાં આવે તો મહાદશાની અંદર બુદ્ધમાં રાહુની મહાદશા ચાલી રહી છે આગામી સમયની અંદર જોવા જઈએ તો ઓલરેડી આમનો લગ્ન માટેનો યોગ

ઓલરેડી બુધ મહારાજ સૂર્ય શુક્ર બુધ અને રાહુ આ ચાર ગ્રહો બિરાજમાન છે બારમા સ્થાનની અંદર ગુરુકેતુનો અવિપ્રચારના યોગ છઠ્ઠા સ્થાનની અંદર છે પેટને લગતી સમસ્યા અમુક અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે જેના લીધે અમુક સમયાંતરેન્ટ ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્યાંક ને નજીવી બાબતે ક્રિએટ કરાવડાવે આના લગ્ન માટે કન્યા રાશિ ધન રાશિ મેષ રાશિ અને કર્ક રાશિ આ ચાર રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણા દેણી બની રહી છે લગ્ન યોગ ગુરુ મહારાજ મેષમાંથી વૃષભ રાશિની અંદર મે મહિનાની અંદર આવશે મે મહિના પછી આનો સુંદર મજાનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે પ્રયત્ન કરવાથી અવશ્ય પોસ્ટ ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હેલો જય હા જય ગણેશ બોલો ને આપણે 27 7 2013 27 7 2013 સમય સાંજે 6 ને 30 સાંજે 6 ને 30 ઓકે આરોગ્ય માટે પૂછવાનું હતું ને સ્થળ છે સુરત જન્મસ્થળ હા ધનલ્ન ની કુંડલી છે મંગળ ગુરુ અને બુ સપ્તમ સ્થાનની અંદર છે અષ્ટમ સ્થાનની અંદર કર્ક રાશિનો સૂર્ય છે શનિરાવનો સ્થાપિત દોષ બની રહ્યો છે લાભસ્થાનની અંદર આ ખાસ કરીને જોવા જઈએ તો જન્માક્ષર ની અંદર મંગળ દોષ બની રહ્યો છે ગુરુ બુધ અને મંગળ આ ત્રણ ગ્રહો સાથે છે જીવનની અંદર ત્યાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાશે હવે સ્વાભાવિક રીતે જીવનની અંદર મંગળબુદ્ધ અને ગુરુ આ ત્રણ ગ્રહો સાથે જે હેલ્થ રિલેટેડ ઇશ્યુ ક્રિએટ કરાવડાવી શકે શનિરાહુનો શ્રાપિત દોષ જે લાભસ્થાનની અંદર જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ડગલેને પગલે હેલ્થ રિલેટેડ સમસ્યાઓ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે માટે શનિરાહુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરવી જોઈએ બને ત્યાં સુધી મંગળવારે રેવડીનું દાન કરવું જોઈએ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે જીવનની અંદર સારો લાભ જોઈએ છે તો રોજને માટે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ ખાસ કરીને જીવનની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે આજના દિવસની અંદર બને ત્યાં સુધી મંગળવાર છે અને આજે જો સાંજના સમયે મીઠી મીઠી ખીર બનાવી અને કોઈ ગરીબ વ્યક્તિને આપવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હલો હલો જય ગણેશ

જુઓ પહેલી વસ્તુ એવી છે કે એમના જન્માક્ષરમાં તુલા લગ્નની કુંડલીમાં ચંદ્ર મહારાજ છે અને બારમા સ્થાનમાં મંગળ મહારાજ છે મંગળ મહારાજ હોવાના લીધે મંગળ દોષ બની રહ્યો છે મંગળ દોષ છે તો જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થવાનો છે સપ્તમાધિપતિ મંગળ બારમા સ્થાનની અંદર છે એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે લાભસ્થાનની અંદર રાહુ મહારાજ છે અને શનિ મહારાજ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે શનિ મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર હોવાના લીધે તકલીફોનો દોર થોડો ઘણો લગ્નની અંદર રહી શકે પરંતુ મેષ રાશિ કર્ક રાશિ વૃશ્ચિક રાશિ ને કુંભ રાશિ આ ચાર રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બધી

જો હવે સ્વાભાવિક રીતે વાત કરીએ તો જન્માક્ષરની અંદર જ્યારે મંગળ ગ્રહ છે એ જીવનની અંદર દરેક વસ્તુની અંદર કારકગ્રહ એટલે કે જમીન મકાનનો કારકગ્રહ ગણાય છે હવે વારસાઈ મિલકતની વાત કરવામાં આવે તો વારસાઈ મિલકતના યોગો ક્યાંક ને ક્યાંક તમને થોડી ઘણી તકલીફો આપી શકે જેટલે કે વારસાઈ મિલકત મળવાની અંદર થોડીક સમસ્યાઓ રહી શકે પરંતુ એક અંગારક સ્તોત્ર આવે છે આ જો અંગારક સ્તોત્રનો આપ પાઠ કરશો તો અવશ્ય પોઝિટિવ ફાયદો થશે તમને જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ એના દ્વારા પ્રાપ્ત થઈ શકે બને ત્યાં સુધી કિશ્કિંદા કાંડનો પાઠ કરજો અવશ્ય સારી સફળતા મળી શકે કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હલો હેલો જય ગણેશ બોલો બેન મારે પાણી વિશે પૂછવાનું છે નામ તારીખ સમય અને સ્થળ એનું નામ હિરલ છે અને એનો જન્મ તારીખ 25/2/2002 સમય સમય 6:30 સવારે સવારે 6:30 જન્મ સ્થળ જન્મ સ્થળ અમદાવાદ ઓકે શું પ્રશ્ન હતો એના છે ને સાહેબ એના એના છે ને લગ્ન સગાઈ થઈ ગઈ ને એક વખત સગાઈ તૂટી ગઈ અને અત્યારે ગવર્મેન્ટ ના ક્લાસ કરો છે ગવર્મેન્ટ જોબ મળશે અને લગન નો યોગ ક્યારે છે અને એનું ભવિષ્ય ક્યારે કેવું છે જો જન્માક્ષર જોવા જઈએ બેન કોઈપણ વ્યક્તિના જ્યારે લગ્ન જીવનની વાત આવતી હોય ત્યારે સપ્તમ સ્થાન સપ્તમાધિપતિ ગુરુચંદ્ર અને શુક્ર આ બધી વસ્તુઓ ઉપરથી આપણે જોઈ શકતા હોઈએ છીએ કે લગ્ન લગ્નજીવનનું સુખ કેવું મળશે દાંપત્ય જીવનમાં કેવો ફાયદો થશે કેવું નુકસાન થશે તો સ્વાભાવિક રીતે આમના જન્માક્ષર જોતા જીવનની અંદર ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લગ્ન જીવનની અંદર થોડોક વિલંબ થવાના ચાન્સીસ બની શકે છે નેવું ટકાએ નવ્વાણું ટકાએ લગ્નની વાતો આવીને અટકે એવા પણ ચાન્સીસ બની શકે છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર તક મે મહિના પછી આમનો લગ્ન માટેનો સુંદર મજાનો યોગ ચાલુ થવા જઈ રહ્યો છે ગોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હલો હેલો હાજી હાજી મારા ભાઈ પૂછવું છે

જો કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર કારણ કે પુરુષના જ્યારે જન્માક્ષરની વાત કરતા હોઈએ ત્યારે જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ગ્રહો જવાબદાર હોય સૂર્ય મંગળનો સૂર્યમંગળનો ક્યારેક મગજ ગરમ કરાવડાવી દે ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ પેટને લગતી સમસ્યાઓ ડાયજેશનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે અને શુક્ર રાહુ સાથે છે જે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ ઉત્પન્ન કરાવડાવે હવે જન્માક્ષર મુજબ જોવા જઈએ તો સિંહ લગ્નની કુંડલી ખાસ કરીને સિંહ રાશિની અંદર સિંહ રાશિનો અધિપતિ સૂર્ય મહારાજ પોતે બુદ્ધની રાશિની અંદર બી

જો જન્માક્ષરની વાત કરવામાં આવે તો મિથુન લગ્નની કુંડલી છે મિથુન લગ્નની અંદર શુક્ર કેતુ સાથે છે શનિ મહારાજ ભાગ્યસ્થાન બિરાજમાન છે હવે મંગળ મંગળનો બિરાજમાન છે મારી દ્રષ્ટિએ મંગળ અસ્તનો હોય એ નહીં સારું કારણ કે મંગળ અસ્તનો હોય એ કર્જની સમસ્યા અથવા અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ઘટાડે લગ્ન સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ બુદ્ધની સાથે બિરાજમાન છે નેતૃત્વ શક્તિ મેનેજમેન્ટ પાવર સારો રખાવડાવે પરંતુ શુક્ર અને કેતુ દસમી

પણ સારો લાભ મળતો જણાય અને બને તો જય ગણેશ હાજી મનીષાબેન બોલું છું બોલો સાત નવ ત્યાં તારીખ ને

ઓકે બોલો શું પ્રશ્ન હતો સ્કીન પ્રોબ્લેમ જો બેન કોઈ પણ વ્યક્તિને સ્કિનને લગતી સમસ્યા હોય તો એમાં બુધ ગ્રહનો ફાળો મહત્વનો છે કારણ કે બુધની સાથે જો મંગળ આવી જતો હોય અને ક્યાંકને ક્યાંક મંગળનો પ્રભાવ વધારે હોય તો લાલ કલરના ડાગ ઉત્પન્ન કરાવે સૂર્ય આવી જતો હોય તો પણ આવી વસ્તુ કરાવડાવે ઘણી વખત વ્હાઈટ કલરના ડાગ પણ ઉત્પન્ન કરાવડાવે ઘણી વખત સ્કિનની અંદર અમુક અમુક સમયે બ્લેક કલરના ડિઝીઝ પણ થતા હોય છે સ્કિનની અંદર ખંજવારનું પ્રમાણ વધારે આવતું હોય છે હવે જ્યારે સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ હોય તો બુદ્ધ ક્યાંકને ક્યાંક તક તકલીફ હોય બેન આપના બુદ્ધની જો વાત કરવામાં આવે તો તમારો બુદ્ધ પોતે બિરાજમાન છે જેના લીધે રિલેટેડ પ્રોબ્લેમ્સો તમને ઉત્પન્ન થઈ રહ્યા છે રોજ સવારના પૂરમાં તુલસીના પાનનું સેવન અવશ્ય કરવું જોઈએ સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે સૂર્ય વીસ છે ચંદ્ર ચોવીસ નો છે શુક્ર મહારાજ પોતે ઝીરો અંશના છે એટલે રોજ બપોરના દહીંનું સેવન કરો એનાથી પણ પોઝિટિવ

અને બપોરે એટલે એને લગ્ન યોગ ક્યારે છે તારીખ બોલો ને બેન અઢાર છ નવ્વાણું બપોરે ત્રણ ને પચાસ જન્મ સ્થળ અમદાવાદ ઓકે જુઓ મંગળ દોષવાળી કુંડલી છે સપ્તમ સ્થાનમાં ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે જે સંઘર્ષ યોગનું સર્જન કરે દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર જોવા જઈએ તો શનિ સૂર્યનો સંઘર્ષ યોગ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર તકલીફ ઉત્પન્ન કરાવડાવે લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન શનિ સૂર્યના સંઘર્ષ યોગના હિસાબે થતું હોય છે હવે સપ્તમ સ્થાનની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે અને શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન થાય શનિ શનિમંગળની આમ સામે દ્રષ્ટિ પડે છે જેના લીધે થોડું ઘણું મન ચંચલિત રહેતું જણાય શુક્ર રાહુ દશમ સ્થાનની અંદર સાથે બિરાજમાન છે જેના લીધે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે સિંહ રાશિની અંદર ચંદ્રમાં છે જેના લીધે અમુક

નામ એનું નિધિ છે જન્મ તારીખ ચોવીસ પાંચ ઓગણીસો સત્તાણું સમય બપોરે બે ને શનિવાર બાર લગ્નનો યોગ ક્યારે છે અને અને કઈ છે છે એ જોવાનું યોગ કે નહીં એ જોવાનું જો હવે એમના જન્માક્ષરની વાત કરીએ તો વિદેશથી થી લેણા દેણી બહુ જ સારી છે વિદેશ માટે જો તમે પ્રયત્ન કરો તો અવશ્ય તમને સારી સફળતાઓ મળી શકે આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો પોઝિટિવ રિઝલ્ટ મળે ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય એ માટે અને એમના જીવનની અંદર સારી સફળતા લગ્નજીવનને લગતી મળી શકે એ માટે બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરે બને ત્યાં સુધી દર ગુરુવારનું વ્રત કરે પોઝિટિવ રિઝલ્ટ મળશે પૂર્ણિમાના દિવસે બને ત્યાં સુધી ભગવાન સત્યનારાયણની આરાધના કરશે તો પણ સારો લાભ મળતો જણાય દર્શક મિત્રો ખાસ કરીને એક કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હલો

પહેલા સ્થાનમાં રાહુ નેગેટિવિટી વધારે પડતી છે નેગેટિવિટી કોઈ પણ માણસમાં હોય ને ત્યારે એને ક્યાંક ને ક્યાંક તાવ આવે ને તો એમ થાય ક્યાંક મને વધારે તો નહીં થઈ ગયું હોય ને આવી વસ્તુઓ ઉત્પન્ન કરાવે કર્ક રાશિનો રાહુ મનમાં નેગેટિવિટી કરે અમુક સમયે ગુસ્સાવાળો સ્વભાવ રખાવડાવે સૂર્યગુરુ સાથે છે જે પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરે ચંદ્ર શુક્ર સાથે છે જે લાગણીની અંદર આવે અને લાગણીની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ કરે શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ વૃષ્ટિક રાશિ ઉપર શનિ મહારાજની સાતમી દ્રષ્ટિ ગળામાં ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરે ગાયત્રી મંત્રનો નો રોજને માટે એકસો આઠ વાર જપ કરે હાથની અંદર લાલ કલરનો ઊંડનો દોરો ધારણ કરે પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે જીવનની સમસ્યાઓ દૂર થશે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય